હોટલના ભોજનના રસિકો માટે આ વડોદરાથી આવી રહ્યા છે સાવધાનીના સમાચાર, જ્યાં સર્વોત્તમ હોટલના સૂપમાંથી મૃત ગરોળી નીકળી છે. જ્યાં તરસાલી હાઈવે પર આવેલી છે સર્વોત્તમ હોટલ, ગ્રાહકને ખબર પડી તો તેણે હોટલ મેનેજરનો ઉધરો લઈ લીધો. ફૂડ હાઇજીનમાં મેન્ટેન કરવામાં હોટલ સંચાલક નિષ્ફળ નીવડ્યા છે. કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો સામે પણ અનેક ઉઠી રહ્યા છે સવાલ. તહેવાર સમયે હોટલોમાં ચેકિંગ કરાતું હોવાના દાવા સામે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે. પણ આ સૂપમાં મરેલી ગરોળી મળી અને તેને લઈને અહીં હોટલ સંચાલકનું ધ્યાન દોરવામાં આવ્યું, પરંતુ ફૂડ હાઇજીનને લઈને આ સૌથી મોટો સવાલ આવી રહ્યો છે. ફક્ત તહેવાર સમયે જ આપ ચકાસણી કરી રહ્યા છો, પણ રૂટીન ડેઇઝની અંદર આ ચકાસણી નથી થઈ રહી અને તેને જ કારણે ફૂડ હાઇજીનને લઈને આટલી મોટી ગફલત સામે આવી છે. થાળીમાં આપ જોઈ રહ્યા છો સૂપમાંથી જે ગરોળી છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે, અને ગ્રાહકને આ વાત ધ્યાને આવી તો તેણે તુરંત જ હોટલ મેનેજર અને સંચાલકનું ધ્યાન દોર્યું હતું. પરંતુ આ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા પ્રશાંત. પ્રશાંત, આ એક ગંભીર બેદરકારી છે. આમ તો તહેવાર ટાણે ચેકિંગના દાવા થતા હોય છે, પણ રૂટીનમાં બેદરકારી છે અને તેને જ કારણે આવા કિસ્સા સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં શું કાર્યવાહી હાલ થઈ રહી છે પ્રશાંત? બનાવ નથી. વડોદરા શહેરમાં ચોથી વાર આવો ઘટના ઘટી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી સર્વોત્તમ હોટલ છે. સર્વોત્તમ હોટલમાં જે ગ્રાહક છે તે ગયા હતા અને એમને સૂપનો ઓર્ડર આપ્યો હતો, ત્યારે સૂપમાંથી જે ગિલોડી છે એનું બચકું મરેલું નીકળ્યું હતું. ત્યારે ગ્રાહકે જે દુકાનદાર છે, રેસ્ટોરન્ટના સંચાલક છે, તેમનું ધ્યાન દોર્યું હતું, પરંતુ એમને સંચાલકો દ્વારા માફી માંગવામાં આવી હતી. ત્યારે ગ્રાહકે કીધું કે આમાં કશું બી થશે મારા પરિવારને તો એની જિમ્મેદારી કોની. ત્યારે કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા આમ તો રૂટીન ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ આવા જે રેસ્ટોરન્ટો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું. ત્યારે ગંભીર પાલિકા તંત્રની બેદરકારી આ કહી શકાય. વારંવાર આવા બનાવો બનવા હોવા છતાં પણ પાલિકા તંત્ર હજુ નિંદ્રાધીન છે અને આવી હોટલોમાં અને રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરવામાં આવતી નથી. આભાર પ્રશાંત. તો આ પ્રકારે ચેકિંગ જો સમયસર થતું હોત તો કદાચ આવી ઘટનાઓ ટળી શકી હોત, પરંતુ ત્યાં પણ બેદરકારી છે અને જ્યાં હોટલ સંચાલકો છે તેઓ પણ હાઇજીનને મેન્ટેન કરવામાં નિષ્ફળ નીવડ્યા છે તેનું આ બોલતો પુરાવો. ये देखिए, ये छिपकली का बच्चा सूप में मिला हुआ है, ये दिख रहा है ये. और ये यहाँ के क्या नाम है आप? रेस्टोरेंट मैनेजर आबिद.